સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવા મોટા ગામથી રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો સમગ્ર રાજ્યમાં આગામી છવ્વીસ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાનાર છે ખેડબ્રહ્મા તાલુકાના નવા મોટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉત્સાહભેર આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે સરકારશ્રીએ જન્મથી લઈ મૃત્યુ સુધીની લોક લોકકલ્યાણની યોજનાઓ અમલી બનાવી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ઘરઆંગણે યોજનાકીય લાભો આપવામાં આવી રહ્યા છે વધુમાં વધુ લોકો યોજનાઓના લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત બે હજાર ઓગણપચાસના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા કાર્યક્રમ સ્થળે વિનામૂલ્યે આરોગ્યની તપાસ આયુષ્માન ભારત કાર્ડ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઊભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા પ્રાંત અધિકારી વંદાબેન પરમાર ટીડીઓ એમઆઈ પટેલ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ખેડબ્રહ્મા